નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મારા બધા જ દર્શક મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો હાલમાં છે તો ઉનાળો પણ આ સિઝનમાં કફ થવાની શક્યતાઓ વધારે હોય છે એનું કારણ એ છે ગયા વર્ષે આપણે બધાએ જોયું કે આ સિઝનમાં કફ અને શરદીના જે રોગો છે કફ અને શરદીનો રોગ છે એણે જે માઝા મૂકી હતી જેને લીધે તાવ અને એમ કહેવાય કે બીમારીઓ ભરડો લઈ લીધો હતો પણ સામાન્ય રીતે વિચારીએ તો આપણા ભારત દેશની જે આબોહવા છે એ મુજબ આ સમયગાળો છે ઉનાળાની શરૂઆતનો ચૈત્ર વૈશાખ એ સમયમાં કફ અને શરદીની બીમારી થવાની પૂરેપૂરી શક્યતા છે શિયાળામાં જે સંચિત થયેલો કફ હોય છે શરીરમાં એ ગરમીની ઋતુમાં ઓગળે છે ગરમીમાં કફ થાય છે એટલે વધારે મૂંઝાવાની જરૂર નથી કફ અને શરદી થાય શરદી ઉધરસ થાય આ સમયમાં તો વધારે ચિંતા કરવાની જરૂર નથી શરદી ઉધરસ થાય તો એને ઘરે ખૂબ આસાનીથી મટાડી શકાય છે ખૂબ આસાનીથી શરદી અને ઉધરસ થાય એટલે દવા લો તો પણ બેથી ત્રણ દિવસ થાય છે એને દૂર થતાં એટલે કે મટતા અને સામાન્ય ઘરે ઉપચાર કરો તમે સમજી વિચારી અને ઘરે ઉપચાર કરો તો પણ શરદી ઉધરસ છે એ ખૂબ આસાનીથી બેથી ત્રણ દિવસમાં મટી જાય છે મિત્રો હમણાં બે જ દિવસ પહેલાં કરેલો ઉપચાર તમારી સમક્ષ રજૂ કરવા માટે જઈ રહ્યો છું શરદી અને ઉધરસ માટે શરદી હોય નાકમાંથી પાણી પડતું હોય પછી શરદી શું થાય કે એક કે બીજા દિવસે અથવા ત્રીજા દિવસે શરદી છે એક પાકી જાય શરદી પાકી જાય પછી એમાંથી ઉધરસ પણ થઈ શકે પણ આ બધું જ મટી જાય તમે બેથી ત્રણ વખત આ ઉપચાર અજમાવો એટલે સાથે એ ધ્યાન રાખવાનું કે તમને શરદી ઉધરસ હોય ત્યાં સુધી ભલગ ગરમીની ઋતુ હોય ઠંડી વસ્તુ નહીં ખાવાની ફ્રીજની વસ્તુ નહીં ખાવાની ગળ્યો ગળી વસ્તુ છે મીઠી વસ્તુ મીઠાઈ નહીં ખાવાની બે ત્રણ દિવસ એટલે સો ટકા મટી જાય છે કરેલો જે મેં ઉપચાર છે એની અંદર એક ચમચી જેટલું દેશી મધ લેવાનું છે મિત્રો મધના જે ગુણધર્મો છે કફ માટે સૌથી ઉત્તમ છે કફની દરેક સમસ્યાઓ દૂર કરે છે મધ એટલે એક ચમચી જેટલું મધ લેવાનું છે એ મધની અંદર સૂંઠ ઉમેરવાની છે તમારી પાસે બીજું કંઈ વધારે માથાકૂટ કરવાની પણ જરૂર નથી માત્ર બે જ વસ્તુના ઉપયોગથી શરદી હોય એ મટી જાય છે શરદી પાકી અને એકદમ મટી જાય છે સૂંઠ હોય સૂંઠ આપણે ઘરે એનો પાવડર બનાવી રાખવાનો છે સૂંઠ છે કાયમી ઘરે રાખવા જેવો મસાલો છે મિત્રો સૂંઠ છે ઘરે ખૂટે એટલે પાછી લાવી અને ખાંડી અને ઘરે પાવડર રાખવો જ જોઈએ સૂંઠ એક એવી દિવ્ય ઔષધિ છે જે ઘણી બધી બીમારીઓમાં કામ આવે છે હવે એક ચમચી મધ હોય છે એની અંદર મિત્રો બે ચપટી જેટલી સૂઠ નાખવાની છે અને આને બરાબર આંગળીની મદદથી હલાવી નાખવાનું ઘૂંટી નાખવાનું છે મધ અને સૂંઠ એકબીજામાં બરાબરના મિક્સ થઈ જાય પછી આને આંગળીની મદદથી તરત જ મિક્સ થઈ જાય એટલે તરત એને ચાટી જવાનું છે આ ચાટ્યા પછી અડધા કલાક સુધી કંઈ પણ ખાવા કે પીવાનું નથી પાણી પણ પીવાનું નથી દિવસમાં તમે બે વાર અથવા ત્રણ વાર આ રીતે ઉપચાર અજમાવો અને દિવસમાં સવાર સાંજ બે ટાઈમ ગરમ પાણી પીવો એક એક ગ્લાસ ગરમ પાણી એટલે ચા જેટલું ગરમ પાણી કરીને પીવાનું છે માત્ર આટલું કરવાથી શરદી હોય એ પાકી જાય છે ઉધરસ હોય ઉધરસ પણ મટી જાય છે બે જ દિવસ બેથી ત્રણ જ દિવસમાં આ પ્રમાણે ઉપચાર હોય એટલે સો ટકા શરદી અને ઉધરસ મટી જાય છે એની માટે વધારે કોઈ મહેનત કરવાની પણ જરૂર નથી અને દવા વિના ઘરે જ ખૂબ આસાનીથી મટી જાય છે એટલે આ સિઝનમાં જો શરદી થઈ જાય નાકમાંથી પાણી પડવા લાગે શીક આવવાનું ચાલુ થઈ જાય અને ઉધરસ પણ સાથે થાય અથવા નાક અને ગળામાં સાથે સાથે જ્યારે શરદી હોય એકદમ પાણી પડતું હોય શીખો આવતી હોય ત્યારે નાક અને ગળામાં બળતરા જેવું પણ લાગે સળવાળાટ થતું હોય એવું લાગે ગળામાં ખંજવાળ આવતી હોય આવું થતું હોય ત્યારે આ ઉપચાર કરી લેજો સોએ સો ટકા તમને બેથી ત્રણ જ દિવસમાં શરદી અને ઉધરસ હોય તો એમ મટી જશે તો આ તો આજનો વિડિયો મને આશા છે કે તમને મોરો આજનો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી